नमस्कार मित्रों, स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। हूँ छु प्रकाश राखोलिया अने तमे जोई रह्या छो ज्ञान विश्व। आ चेनल नी अंदर विविध शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजना अने टेक्नोलॉजी विषेना विडियो अपलोड करवामां आवे छे। हजी सुधी जो तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करो अने बाजुना बेल आइकन उपर પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે। બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 1 નો બીજો અને ત્રીજો ધોરણ 6 પ્રકરણ 5 પાયાના અક્ષરોની સમજૂતી। જો બોર્ડ પરના અક્ષરો તમે ન વાંચી શકતા હોય તો YouTube ના અહીંયા ઓપ્શનના 3 ટપકા છે એને ક્લિક કરી અને જે ક્વોલિટીનો ઓપ્શન સી આવે છે એને 360 480 720 જેટલી પણ મેક્સિમમ તમે સિલેક્ટ કરો લેજે સકતા એટલે સિલેક્ટ કરો, તમે YouTube આ બોર્ડ પરના અક્ષરો વાંચી શકો। હવે આપણે પહેલું કીધું છે, માત્ર નિરીક્ષણ કરીને રેખાખંડની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે, તો આપણે કરીએ કે માત્ર નિરીક્ષણ કરીને ને ચોક્કસ માપનો અંદાજ लगावी सकातो नथी। हमने तुम्हारे सामने वो लिखो कि चोक्कस मापनो अंदाज लगावी सकातो नथी। जेम के हमारे पास एक स्केल छे, हूँ अहीं बे रेखाखंड दोरू छू, તમારી સામે મેં એક સરખા બે રેખાખંડ દોરી દીધા, તમને એવું લાગતું હશે કે બંને રેખાખંડ કે એક જોતા પહેલી નજરે જોતા આપણને એવું લાગે છે કે બંને રેખાખંડો એક જ સરખા માપના છે, પરંતુ ના, આમાંથી એક રેખાખંડ નાનો છે અને એક રેખાખંડ મોટો છે। હું જ તમને કહું કે ભાઈ આપણે ખાલી માત્ર નિરીક્ષણ કરીને કે આમાંથી કયો રેખાખંડ નાનો છે અને કયો રેખાખંડ મોટો છે, તો તમે કન્ફ્યુઝ થઈ જશો। તમને લગભગ બંને સરખા લાગે છે કે જ્યાં સુધી તમે રેખાખંડને માપશો નહીં ત્યાં સુધી તમને ખબર નહીં પડે કે કયો રેખાખંડ નાનો છે અને કયો રેખાખંડ મોટો છે। આપણો પહેલો રેખાખંડ છે 15 સેન્ટીમીટરનો છે અને જ્યારે મેં બીજો રેખાખંડ 16 સેન્ટીમીટરનો એક જ સેન્ટીમીટરનો ફેર બનાવ્યો તો પણ તમે અંદાજ લગાવી શક્યા નહીં। તમારી સ્કેલ ઉપર આમાં એક સેન્ટીમીટર છે, તમારી સ્કેલ ઉપર કદાચ તમારે નોટમાં દોરતા હો તો મિલીમીટર રાખો તો પણ તમે અંદાજ નહીં લગાવી શકો કે આમાંથી કયો નાનો અને કયો મોટો। તો માત્ર નિરીક્ષણ કરીને આપણે શા માટે સરખામણી નથી કરી શકતા, કારણ કે અંદાજ લગાવી શકાતો નથી। પછી કીધું છે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે। હંમેશા આપણે માપપટ્ટીનો જ ઉપયોગ કરીએ છીએ કોઈ પણ વસ્તુ માપવા માટે, પરંતુ સાચી રીતે ની માપવાની છે આ દ્વિભાજક વડે। તમને એમ થતું હશે કે આનાથી કેમ માપું, ધારો કે મેં રેખાખંડ દોરું છું, એક મેં રેખાખંડ તમારી મારા બોર્ડ ઉપર મેં એક રેખાખંડ દોર્યો। હવે રેખાખંડ મને મેં એવું કીધું કે સ્કેલ કરતા મારે દ્વિભાજક નો ઉપયોગ શા માટે કરવો જોઈએ, કે ભાઈ સ્કેલ રાખવામાં મેં આમ ભૂલ કરી, મારી સ્કેલ નો ખૂણો ભાંગેલો છે, અથવા તો હું આમ સાઈડમાંથી જો ઉપરથી જો, આવી અનેક રીતોથી હરેક વ્યક્તિ અલગ અલગ રીતે માપશે તો સાચું અંતર નહીં મળે। પણ જો દ્વિભાજક હશે તો તમે દ્વિભાજક ના બંને પોઈન્ટ, કારણ કે આની અણીઓ હોય છે, બંને પોઈન્ટ ને આ રીતે આની ઉપર રાખો બરોબર એક્ઝેક્ટ એની ઉપર એના બિંદુઓ ઉપર। બોર્ડ ઉપર આપણે માર્કર થી દોર્યું એટલે જાડું દોરેલ છે, બાકી આપણે નોટબુકમાં પેન્સિલ થી અથવા પેન થી દોરીએ તો તો એકદમ નાના બિંદુ હોય, તો આની ઉપર રાખો તો તમે એનું ચોક્કસ માપ મેળવી શકો। પછી આ દ્વિભાજક ને તમે એમ માપી લ્યો તો તમને ચોક્કસ માપ મળશે। માટે આપણે શું લખી શકાય, રેખાખંડ ની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે વધુ ઉપયોગી છે, કારણ કે દ્વિભાજક થી ચોક્કસ માપ મળે છે। હવે આપણે ત્રીજું છે, કોઈ રેખાખંડ દોરી તેના એબી કહો। આપણે તો આપણે એક રેખાખંડ દોરીએ, આપણે દ્વિભાજક આપણે મૂકી દેશું, આપણે એક રેખાખંડ જોયો એને આપણે નામ આપ્યું કે એબી કહો, તો આપણે નામ આપી દીધું એ અને બી। કોઈ બિંદુ સી ને એ અને બી ની વચ્ચે મૂકો, આપણે કોઈ એક બિંદુ મૂકી દીધું સી એ અને બી ની વચ્ચે અને એબી પર દર્શાવો રેખાખંડ એબી, રેખાખંડ બીસી, આ રેખાખંડ એબી, આ રેખાખંડ બીસી અથવા તો સીબી
અને રેખાખંડ AC ની લંબાઈ માપો, શું એ AB અને AC ના AC પ્લસ CB જેટલું જ છે? આપણે આ ત્રણેય ની લંબાઈ માપવાની છે, પછી આની અને આ લંબાઈ સરખી છે કે નહીં આપણે કહેવાનું છે. તો હું મારી ફરીવાર મારી સ્કેલ લઈ લઈશ અને આપણે AB ની લંબાઈ માપીએ. આપણને AB ની લંબાઈ મળે છે 16 સેન્ટીમીટર, અથવા તો આપણને AC બરાબર મળ્યું 16 સેન્ટીમીટર સેમી. આપણે CB માપી લઈએ, CB બરાબર આપણને મળે છે 12 સેન્ટીમીટર. CB બરાબર આપણને મળે છે 12 સેન્ટીમીટર. આપણને શું કીધું છે? AC અને CB નો સરવાળો કરીએ તો AC વત્તા CB, AC આપણને કેટલું મળ્યું? 16 સેન્ટીમીટર વત્તા CB આપણને મળે છે 12 સેન્ટીમીટર. તો આપણે એવું કહેવાનું છે કે આખું AB બરાબર આ 12 ને 16 થાય આપણા 28 સેમી. તો આખું AB 28 સેમી છે કે કેમ તો આપણે ચકાસીએ. તો તમે અહીં જોઈ શકો કે અહીંયા 28 ના કાપા ઉપર આપણો રેખાખંડ છે. તો આપણને AB બરાબર શું મળે છે? 28 સેમી. તો આપણે કહી શકાય કે હા AB બરાબર AC વત્તા CB થાય. અહીંયા આપણો જવાબ પૂરો થયો. હકીકતે આ ત્રણેય દાખલા ખાલી દાખલા ન કહી શકાય, સમજૂતીઓ જ હતી. તમે આ સમજૂતીઓને તમારી નોટપોથીમાં ઉતારી લો અને જો કાંઈ ના સમજાયું હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. જ્ઞાન વિશ્વની સફર પહેલી વાર કરતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની અને વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં. અહીંયા આપણો દાખલો પૂરો થયો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.